એમણે ફરિયાદ આપી છે અને 6 લોકોના નામ છે અને અન્ય 500 લોકોનું ટોળું છે જે બતાવવામાં આવ્યું છે. એ 500 લોકોના ટોળા પૈકી આશરે 65-70 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એટલે આશરે અત્યારે કહી શકું કે આશરે 70 લોકોની અટકાયત ગાંધીનગર પોલીસે હાલની સમયે કરેલી છે. હા, અત્યારે સિચ્યુએશનમાં પોલીસના કર્મચારીઓને વાગેલું છે અને ફરિયાદ પક્ષે પણ વાગેલું છે. એટલે એનો ઉલ્લેખ પણ FIR માં છે. આપ FIR વાંચશો તો કયા કયા સેક્શન હેઠળ છે, દરેકનું શું છે અને એને કેવો ડેમેજ કર્યો છે તમામની વિસ્તૃત ડિટેલ આપેલી છે. હાલ સુધી એમના તરફથી કોઈ અરજી બી નથી મળી કે કોઈ ફરિયાદ પણ નથી મળી. એનો જે બ્લડ સેમ્પલ લેવાયા છે એક આરોપીના, એ બ્લડ સેમ્પલ FSL માં મોકલીને એનો ડિટેલ રિપોર્ટ 2 કે 3 દિવસમાં આવશે, ત્યારે જ સ્પષ્ટતા કરવામાં આવશે. હાલની સ્થિતિ એ બાબતે કોઈ સ્પષ્ટતા પણ નથી કરવામાં આવી ને અત્યારે એ બાબતે કોઈ ગુનો પણ નથી દાખલ કર્યો. સર, આરોપીને કોર્ટમાં ક્યારે રજૂ કરવાનો? આ પ્રાથમિક રિપોર્ટની કોઈ ડિટેલ હાલ ઉપલબ્ધ નથી, પરંતુ આપણે ખ્યાલ છે કે કોરોનાના સમયમાં જ્યારે આપણે માઉથ ઉપરનું જે સૂંઘવાની પ્રક્રિયા છે એ પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે, એ પ્રક્રિયા કોરોનાના કારણે હોસ્પિટલમાં નથી થતી, એટલે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે. વિસ્તૃત રિપોર્ટ આવ્યો નથી ને હોસ્પિટલથી પ્રાઇમરી રિપોર્ટ પણ અમારા જાણમાં નથી આવ્યો હજી. સર, કોર્ટમાં ક્યારે હાજર કરવા? આવતીકાલે કોર્ટમાં હાજર કરશું. ઈસુદાન ગઢવી, શિવકુમાર, પછી ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણી અને હસમુખ પટેલ જે ગાંધીનગરનો છે. થેન્ક યુ. તો કમલમ્મા, જે આમ આદમી પાર્ટી તરફથી જે આંદોલન કરવામાં આવ્યું હતું, જે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેને લઈને હાલ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી તેમજ પોલીસ બંનેને ઇજા પહોંચી છે આ મારામારીમાં. ફરિયાદ નોંધી લેવામાં આવે છે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, નિખિલ સવાણી વિરુદ્ધ, પ્રવીણ રામ વિરુદ્ધ, અને હવે આગળની કાર્યવાહી હાથ ધરાય છે. સાથે જે ઈશુદાન ગઢવી, જેના પર નશામાં હોવાનો આરોપ ભાજપના મહિલા કાર્યકર્તાઓએ લગાવ્યો હતો, તેને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રિપોર્ટ છે તે હજી આવવાનો બાકી છે.